પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેડક્રોસ ભવન ખાતે રાધનપુર વિધાનસભાના પ્રભુત્વ નાગરિકો અને વેપારીઓ સાથે સંમેલન યોજાયું, જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લખધીરભાઈ ચૌધરી અને શ્રદ્ધાબેન રાજપૂત અને પુષ્પાબેન ઠાકોર અને દેવજીભાઈ પટેલ અને જશુભાઈ રાવલ અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને લખમણભાઈ ચૌધરી અને પાટણ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ કૌશલભાઈ જોશી અને કમલેશ તન્ના અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી. આ પ્રસંગે આવનારી લોકસભાની 2024ની લોકસભાની ચૂંટણીની અંદર પાટણ જિલ્લાના સંસદના ઉમેદવાર 5 લાખ મતેથી જીતાડવા માટે ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી કાર્યકર્તાઓને, વેપારીઓને અને પ્રબુદ્ધ નાગરિકોને અપીલ કરી હતી. નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા માટે, ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે અત્યારથી કામે લાગી જવા શ્રદ્ધાબેન રાજપૂતે કાર્યકર્તાઓને અપીલ કરી હતી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. રાધનપુર મુકામે વેપારી આલમ અને પ્રબુદ્ધ નાગરિકોનો અહીંયા સંમેલન રાખવામાં આવ્યું છે. આપ બધા જાણો છો કે પ્રદેશમાંથી ડૉક્ટર શ્રદ્ધાબેન રાજપૂત પણ અહીંયા આવ્યા છે, બીજા અન્ય આગેવાનો જિલ્લામાંથી, અને અહીંયા 16 વિધાનસભાનો પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન રાખ્યું છે. એ આપ જાણો છો કે મોદી સાહેબે 9 વર્ષના શાસનમાં જે કામો કર્યા એ આપ બધા જાણો છો. એ કામની વાત મૂકી અને બીજેપીના અમારા સંગઠનના લોકો અને આમ કાર્યકર્તા એ ઘરે ઘરે જઈને લોકોને એ વાત કરશે, વિકાસની વાતમાં દરેકને રસ છે, એટલે અહીંયા મોટી સંખ્યામાં આજે પધાર્યા છે. અને વિકાસ દરેકને વાલો છે, એટલે મોદી સાહેબની જે વાત છે, સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયત્ન, એવી વાત લઈને અમે બધા જવાના છીએ. 2024ની ચૂંટણીમાં અહીંયાથી મોદી સાહેબને અમે જે ટિકિટ આપે, જેને મેમ્બર ઓફ પાર્લામેન્ટની ટિકિટ આપે, એને અમારા જિલ્લામાંથી 5 લાખથી વધુ મતે જીતાડવાના છીએ.